નમસ્કાર મિત્રો, મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિ આપણા એક્સપર્ટનું સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડૉક્ટર જિજ્ઞા ભટ્ટાચાર્ય. તેઓ કેન્સરના નિષ્ણાત તબીબ છે. અમદાવાદની ઘણી બધી જાણીતી હોસ્પિટલ સાથે તેઓ સંકળાયેલા છે. ડૉક્ટર જિજ્ઞા આપનું સ્વાગત છે. થેન્ક યુ ત્રિલોકભાઈ. હવે આપણે જ્યારે કેન્સરની વાત કરીએ એટલે આ નામ જ એવું છે કે બધાને ડર લાગે. એકદમ સાચી વાત છે. અને એક એવું પણ એક અવલોકન એવું છે કે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું હોય એવું પણ લાગે છે. તો એક તબીબ તરીકે આપનું અવલોકન, આપનું નિરીક્ષણ શું છે? ઘણી સાચી વાત છે. અત્યારે આપણે સમાજમાં જોઈએ તો ત્રિલોકભાઈ, આપણે ઘણા બધા આજુબાજુથી એવું સંભળાય કે આ સગાને કેન્સર થયું કે પડોશીને કેન્સર થયું. આ બધા કેન્સરના કેસો બહુ જ સાંભળવા મળતા હોય છે. તો એટલે એ રીતે તો કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, સૌને ખબર પડી રહી છે. અને આપણા કન્ટ્રીની અંદર નેશનલ કેન્સર રજિસ્ટ્રી કરી અને એક સંસ્થા છે જે કેન્સરનો ડેટા રાખતા હોય છે. ખાલી એ રજિસ્ટરીના પ્રમાણે જ જે રજિસ્ટર્ડ કેસ છે એનો ડેટા એવું કહે છે કે 2022ના સાલમાં આપણા દેશમાં નવા કેન્સરના કેસ જે કહીએ એ 14.5 લાખ નોંધાયા છે. અને જે આ વર્ષે નિયરલી 15.5 લાખના આંકડે પહોંચવાના. એટલે આમ જો આપણે દર જોવા જઈએ તો દર 1 લાખ માણસમાંથી 100 માણસોને કેન્સર થઈ રહ્યું છે. એટલે ખરેખર આપણને આંકડા થોડા ડર ઉભો કરે એવા આંકડા છે. હવે આપણે કેન્સરને અટકાવવું હોય તો કેન્સર શું છે એ પણ આપણે જાણવું પડે, અને તો જ આપણે અટકાવવા માટે આપણે યોગ્ય રીતે આપણે કંઈક કામ કરી શકીએ. તો સૌથી પ્રથમ તો કેન્સર શું છે એક તબીબ તરીકે આપણને સમજાવો. કેન્સરને સમજવું બહુ જરૂરી છે તો જ એને અટકાવી શકીશું, એ તમારી સાચી વાત છે. શરીરના આપણા જે નોર્મલ કોષો હોય છે, સાદા કોષો જે વિભાજન થાય એટલે નાનું બાળક છે એ મોટું બને અને મોટા થઈને આપણે વૃદ્ધાવસ્થામાં પહોંચીએ, એટલે એ બતાવે છે કે દરેક કોષની એક વિભાજન શક્તિ છે. એ એની એક નોર્મલ સાયકલ, નોર્મલ રિધમમાં વિભાજન થતા હોય છે. આની એ જે આખી નોર્મલ સિસ્ટમ છે એ આપણા જનીનો દ્વારા નિયંત્રિત થતી હોય છે. હવે જ્યારે કોઈ પણ કોષ છે એના જનીનોમાં જો ખામી ઉત્પન્ન થાય અને એ કોષ અનિયંત્રિતપણે વિભાજન થવાનું ચાલુ કરે, એના ઉપર કોઈ અંકુશ ના રહે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ હોય અને આ બધા જે કાર્સિનોજન્સ, જે કેન્સર ઉત્પન્ન કરનારા જે પણ બધા ફેક્ટર્સ છે, જે બધા પદાર્થો છે, જો એ વધારે ભારે થઈ જાય એના ઉપર, તો પછી એ કોષ ગાંઠના અનિયંત્રિત રીતે વિભાજિત થઈ અને ગાંઠના રૂપમાં કન્વર્ટ થાય છે અને જેને આપણે કેન્સર કહીએ છીએ. તો કયા કયા અંગોને કેન્સર થઈ શકે? કેન્સર કોઈ પણ ભાગમાં થઈ શકે છે. આપણા શરીરની અંદર એક અંદાજ અને સ્ટડી પ્રમાણે લગભગ 200 જાતના કેન્સર થઈ શકે છે. ઓહો, એટલે સામાન્ય રીતે આપણે જ્યારે સાંભળતા હોય તો આપણને મોટેભાગે થતું હોય કે લોહીનું કેન્સર થયું કે ફેફસાનું કેન્સર થયું કે આપણે મહિલાઓની વાત કરીએ તો સ્તનનું કેન્સર કે એવા એ રીતે અમુક થતું હોય. પણ આપે કહું એમ 200 પ્રકારના કેન્સર, એટલે આ પણ મારા જેવા વ્યક્તિને તો ડરાવી દે એવા આંકડા છે. એક્ચ્યુઅલી એવું છે કે શરીરમાં જેટલા જાતના કોષ છે એ બધામાંથી કેન્સર થઈ શકે. ઓહો, હવે આપણે ડોક્ટર જિજ્ઞાબેન, આપણે જયારે ભારતની વાત કરીએ તો આપણે સામાન્ય રીતે કયા કયા પ્રકારના કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળે છે એ પણ થોડું કહી શકાય? હા, ભારતની અંદર આપણે બેઝિકલી આમ પુરુષોની અંદર જોવા જઈએ તો મોઢા અને ગળાના ભાગના કેન્સર અને ફેફસાના કેન્સર સૌથી વધારે જોવા મળે. એમાં મોઢા અને ગળાના ભાગના કેન્સર અમે હાઈએસ્ટ જોતા હોઈએ છીએ, એના પછી ફેફસાના કેન્સર આવે. અને સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર, સ્તનનું કેન્સર અને ગર્ભાશય કે ગર્ભાશયના મુખનું કેન્સર જે કહેતા હોઈએ છીએ એનું પ્રમાણ સૌથી વધારે છે. હવે આપણે એના લક્ષણો જોઈએ, પહેલા આપણે એના કારણો પણ થોડા જાણી લઈએ કે કયા કયા કારણોથી કેન્સર થતું હોય છે. કારણો જેમ કે ઘણા બધાને બધાને જે કોમનલી ખબર છે અને દરેક જગ્યાએ લખેલું પણ હોય છે કે સિગરેટ ના પીવી, તમાકુ ના ખાવી, દારૂ ના પીવો, આ બધા વ્યસનો તો કારણો છે જ એના, એ 100% કેન્સર કરતા જ હોય છે. એના ઉપરાંત જેનેટિક એટલે જનીનોના કારણે થાય જે વારસાગત રૂપે આવતા હોય છે. બીજા બધા બહુ વધારે સ્પાઇસી ફૂડ, તીખો આહાર, તળેલો આહાર ખાવો, બહુ વધારે પ્રિઝર્વેટિવ જેમાં નાખેલા હોય, એડેડ કલર્સ નાખેલા હોય એ રીતનો ખોરાક, એટલે આપણે એને આપણી ભાષામાં જંક ફૂડ કહેતા હોઈએ છીએ. બરાબર છે, આવા જંક ફૂડને પણ એ પણ એ બધા કારણો છે. બીજા જે બહુ મહત્વના કારણો છે એ પણ છે કે સ્ટ્રેસ, વધતો જતો જે ચિંતા અને જે સ્ટ્રેસનું માહોલ છે આપણી લાઈફની અંદર, એ પણ એક બહુ મોટું રીઝન છે. એની પાછળ પણ ઘણા બધા સાયન્ટિફિક સ્ટડી થયેલા છે
જે બતાવે છે કે સ્ટ્રેસ એવા બધા હોર્મોન્સને લાવે છે કે જે કેન્સર કરી શકે. અને એના પછી છે હાઇજીન. હાઇજીન પણ ઘણી બધી અંશે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેમાં પુઅર હાઇજીન હોય ત્યાં કેન્સર થવાના કારણ ચાન્સીસ રહી શકતા હોય છે. એટલે આપણે જેને શારીરિક ચોખ્ખાઈની વાત કરીએ, એકદમ એ જો એનો અભાવ હોય તો પણ કેન્સર આપણે આમંત્રણ આપીએ છીએ આપણે કહી શકીએ. હા, કારણ કે જો ચોખ્ખાઈ નહીં હોય કોઈ પણ ભાગમાં, હવે સિમ્પલ તમે સાદામાં સાદું દાંતનો સડો લઈ લો, બરાબર છે? દાંતનો સડો બહુ લોંગ ટાઈમ સુધી રહે તો ત્યાં શું થાય કે ઇરિટેશન થવાનું. ઇરિટેશન એટલે ત્યાં બેક્ટેરિયા કે વાયરસ કે ફૂડ પાર્ટિકલ જે પણ હશે એક ધીમી ઈજા કરતું રહે. બરોબર. શરીરની કૂણી ચામડીને ધીમી ઈજા જો કન્ટિન્યુઅસ લાંબા સમય સુધી થતી જ રહે તો એ જ્યાં એ જગ્યાના કોષો હોય એ પાછું રિપેર થવાનું ભૂલી જાય. બરોબર. અને પછી એ અનિયંત્રિત રીતે વિભાજન થઈ અને કેન્સરમાં પરિવર્તિત થતા હોય છે. હવે એક તબીબ તરીકે મને જે એટલે કે કોઈ પણ વ્યક્તિને જે સાંભળવું છે, જે સૌથી વધારે જાણવું છે કે શું દરેક કેન્સર એ આપણે કહેવાય ને કે એની ઇલાજ શક્ય નથી અને એનો અંતિમ પરિણામ એક જ હોય છે કે કેન્સરનો ઇલાજ પણ શક્ય છે? હવે કેન્સરનો ઘણા બધા કેન્સરનો ઇલાજ શક્ય છે, પણ શરત એ કે એ પહેલા બીજા સ્ટેજની અંદર પકડાઈ જાય તો જ. બરાબર છે? ત્રીજા અને ચોથા સ્ટેજમાં આજની તારીખમાં પણ આપણી પાસે હજુ મેડિકલ સાયન્સે એવી એવા કોઈ દવાઓ ઊભી નથી કરેલી કે એમાં અમે 100% ગેરંટી આપી શકીએ કે આ મટી જ જશે. એટલે ડેફિનેટલી કેન્સર સામે હજુ લડત ઘણી લાંબી છે, એટલે બધા જ કેન્સર 100% મટતા નથી. પણ હા, પહેલા બીજા સ્ટેજની અંદર જો પકડાઈ જાય અને વ્યવસ્થિત સારવાર કરવામાં આવે તો 100% મટી શકે છે. એનો થયું કે જેટલું વહેલું નિદાન એટલું આપણે ફાયદામાં રહ્યું. બરોબર, એકદમ સાચી વાત છે. તો હવે નિદાનની વાત આવે તો પહેલા આપણે ચિહ્નોની વાત પણ કરીએ. તો કયા કયા ચિહ્નો હોય છે? સામાન્ય રીતે દાખલા તરીકે આપણે 2 કે 3 કે 4 પ્રકારના મુખ્ય કેન્સર લઈએ અને એના ચિહ્નો શરૂઆતના કેવા હોય છે? બરાબર, કે જ્યારે આપણે સચેત થઈ જવું જોઈએ. એકદમ સાચી વાત છે. જેમ મહિલાઓમાં અત્યારે આપણે સ્તન કેન્સર બહુ જ જોઈ રહ્યા છીએ. ઇવન અમે તો 22 વર્ષની નાની છોકરી, જે યંગ છોકરી, નાની એટલે યંગ છોકરીને લઈ અને 90-95 વર્ષના બા સુધીના બધા જ એજ ગ્રુપની અંદર અમે, એટલે બધી જ વયની મહિલાઓની અંદર સ્તન કેન્સર અમે જોઈ રહ્યા હોઈએ છીએ. સો સ્તન કેન્સરના પહેલા હું ચિહ્નો કહીશ. સ્તન કેન્સરમાં સૌથી પહેલા તો જો ક્યાંય પણ સ્તનની અંદર ગાંઠ જેવું લાગે તો તાત્કાલિક ડોક્ટરને બતાવવા જવું અને એના વિશે સચેત થઈ જવું. બીજું હોય છે કે નિપલની અંદરથી કોઈ પણ પ્રકારનું પ્રવાહી પડે, લોહી પડે, ખરાબ વાસ મારતું ક્યારેક પસ જેવું પણ જો નિપલની અંદરથી નીકળે પ્રવાહી તો પણ સજાગ થઈ જવું. નિપલ અંદરની સાઈડ જતું રહે, જ્યારે બંને હાથ ઉભા કરી અને અરીસાની સામે તમે તમારા બંને સ્તનને જુઓ ત્યારે એકનું લેવલ ઉપર હોય એકનું વધારે નીચે હોય તો એ પણ એક કેન્સરની ગાંઠ હોવાની શક્યતા બતાવી રહે છે. બીજું છે કે સ્તનની ઉપરની ચામડી જો નારંગી જેવી થઈ જાય, નારંગીની ચામડી કેવી હોય એના ઉપર એક નાના નાના આમ ખાડા જેવું થાય જેને ડિમ્પલિંગ કહેતા હોય, એટલે રેડ કલરની થઈ અને જો આવું કંઈ પણ ઉપર ચેન્જીસ દેખાય તો એ પણ કેન્સરના ચિહ્ન હોઈ શકે છે. સો ઘણી વખત સ્તનનું કેન્સર સ્તનની અંદર ગાંઠ ના હોય અને સીધી બગલમાં ગાંઠ હોય છે, બરાબર, ત્યારે એ જો આપણે સામાન્ય કોઈ પણ સારા ડોક્ટરની પાસેથી એન્ટીબાયોટિક્સ અને બધું લીધું હોય અને એના પછી પણ જો એ 10-15 દિવસ પછી એ ગાંઠમાં કોઈ ફેરફાર ના થાય તો તરત જ કેન્સર એક્સપર્ટને બતાવવા માટે જવું. એટલે અહીંયા એક વસ્તુ આપણે જે બહેનોને ખાસ કહીએ કે આ કોઈ પણ ઉંમરની બહેનને થઈ શકે, એવું નથી કે તમારી ઉંમર 40, 45, 50 વર્ષની હોય તો જ તમારે સચેત રહેવું પડે, એવું નથી. કોઈ પણ ઉંમરની બહેને થોડી સચેત રહેવું પડે એવું આપણે કહી શકીએ. હા જી. અને દરેક બહેન થોડું જાગૃત રહે તો આપણે નિદાન બહુ વહેલું થઈ શકે. તો આપ હવે એક તબીબ તરીકે એવી થોડી ટિપ્સ આપો કે જે કોઈ પણ જૂથની વ્યક્તિને એમના નોર્મલ સ્વાસ્થ્યની જાળવણીમાં મદદરૂપ થઈ શકે અને કેન્સરથી બચવામાં પણ એમને મદદરૂપ થઈ શકે. જુઓ, કેન્સરને અટકાવવું છે તો એને જાણવું બહુ જરૂરી છે. આ મારું પોતાનું એક સૂત્ર છે કે પ્રિવેન્શન ત્યારે જ કરીશું જો અવેરનેસ હશે. બરોબર છે. પ્રિવેન્શન મતલબ અટકાવવું, અટકાઈશું ત્યારે જ્યારે જાણીશું અને અટકાઈશું તો એનાથી બચીશું. સો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર જેવું આપણે કહેતા હોઈએ છીએ, બરાબર છે? તો એના માટે તમે સજાગ રહો સૌથી પહેલા.
તમને જ્યારે પણ કોઈ પણ જાતનો ડાઉટ લાગે તો ડોક્ટરની વિઝિટ કરવામાં કોઈ વાંધો નથી. બરાબર, દરેક આપણા સરકારી હોસ્પિટલોમાં પણ આ સુવિધાઓ ઉપલબ્ધ છે, એટલા માટે ક્યાંય પણ જરૂર લાગે તો તરત બતાવવા જવું. અધરવાઇઝ દર વર્ષે એક તારીખ એવી રાખો કે જ્યારે આખા ફેમિલીનું, આખા કુટુંબનું તમે કેન્સર સ્ક્રીનિંગ હોસ્પિટલમાં જઈને કરાવી લો. આપણે સિવિલ હોસ્પિટલો અને પ્રાઇવેટ હોસ્પિટલો બધી જગ્યાએ આ પેકેજીસ અવેલેબલ જ હોય છે. તો જેમ કે ઘરમાં મેરેજ એનિવર્સરી છે કે બર્થડે છે કે એવી કોઈ એવી મહત્વની તારીખ હોય, એ દિવસે આપણે પહેલું એ કામ કરવાનું કે બધાએ જઈ અને એ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવી લેવાના, જેથી કરી અને આપણે એને બચાવી શકીએ. અને એના કરતાં પણ સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ મને લાગતી હોય છે કે જે સૌથી મોટું કારણ છે કેન્સર થવામાં, એ છે સ્ટ્રેસ. બરાબર, અત્યારે આપણી બધાની લાઈફમાં સ્ટ્રેસ બહુ જ છે. સ્ટ્રેસથી ફ્રી તો નહીં થઈ શકીએ, પણ આમાં એવું છે કે ફ્રી કરવું પડે આપણી જાતને. જેટલું જલ્દી તમે સ્ટ્રેસથી ફ્રી થઈ જશો, એટલું જલ્દી આપણી રોગ પ્રતિકારક શક્તિ આપણને બીજા બધા રોગોમાંથી બચાવી લેશે. સ્ટ્રેસ ફ્રી થવા માટે સૌથી જરૂરી છે 8 કલાકની ઊંઘ. બરાબર, સરખી 8 કલાકની ઊંઘ થવી, પ્રોપર કસરત કરવી જેનાથી આપણું શરીર સ્વસ્થ રહે, સારો ખોરાક લેવો જે ખૂબ જ જરૂરી છે. અને બધા જ કહેતા હોય છે કે હેલ્ધી ડાયટ લો, સારો સ્વચ્છ ખોરાક, સ્વચ્છતા અગેઇન બહુ જરૂરી છે. પર્ટિક્યુલરલી આપણે કહીએ તો ગર્ભાશયના મુખના જે કેન્સર હોય છે એ ચોખ્ખાઈ નીચેના ભાગમાં નહીં રાખવાના કારણે જ વધારે થતા હોય છે. સો ચોખ્ખાઈ રાખો. યોગ અને મેડિટેશન જે મનને શાંત રાખે છે એ પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ જરૂરી છે. તો અગર આપણી જીવનશૈલીની અંદર જો આપણે થોડીક વસ્તુઓને એડ કરી દઈએ રૂટીનમાં, તો આપણે આ કેન્સરની જેવી મોટી બીમારીમાંથી બચી શકીએ છીએ. એટલે આપણે થોડીક વસ્તુની બાદબાકી કરવી પડે, ખાસ કરીને તમાકુ કોઈ પણ વ્યસનની બાદબાકી કરીએ, અને આપણે આપણે કેટલીક જીવન આપણી જીવનશૈલીમાં કેટલાક પરિવર્તન લાવે જેને આપણે હકારાત્મક પરિવર્તન કરીએ કહીએ, તો જરૂરથી આપણે કેન્સરથી બચી શકીએ. ડોક્ટર જીજ્ઞા, આપે બહુ જ સરસ રીતે અને બહુ સરળ ભાષામાં એક જે ગંભીર બીમારી છે જેનાથી ડર લાગે છે એવી એક બીમારી છે એના વિશે આપે બહુ જ સરળ અમારા શ્રોતા મિત્રોને માહિતી આપી, એ બદલ આપનો ખૂબ આભાર અને આપને ખૂબ શુભેચ્છાઓ. મારો પણ ખૂબ ખૂબ આભાર. અને હું આશા રાખું કે આમાંથી આપણી જનતા કોઈ પણ એક કે બે માહિતી લઈ અને કોકનું જીવન બચે. જી, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.